हेलो स्टूडेंट्स, हेलो विद्यार्थी मित्रों। आज आपणे आपणा चेप्टर में उदाहरणना दाखला जोईए छे। थियरी लगभग आपणे एंडिंग पर ज छीए, बराबर। हवे उदाहरण 8.5 चेप्टर 8 में आपणे जोईए छे, तो जे 2 मार्क्स में एमपी छे। जोईए आपणे शुं फाइंड करवानुं छे। एमां इजी छे एकदम। मंगळ ग्रहने 2 चंद्रो छे। 2 चंद्रो छे मतलब 2 उपग्रहो छे। कोने? मंगळ ग्रहने। कया कया छे? तो फोबोस अने डेलमोस। 2 उपग्रहो छे फोबोस अने डेलमोस। आपणी जानकारी माटे पण आ काम लागशे आपणने, बराबर। एमां पहेलो छे कि फोबोस नो आवर्तकाल 7:39 छे अने कक्षीय त्रिज्या 9.4×10³ किलोमीटर छे। तो मंगळ नो दळ शोधो। पहेलो ज केस तमने आपेलो छे एमां कि मंगळ नो दळ शोधो अने एना माटे फोबोस नो आवर्तकाल तमने आपेलो छे, बराबर। 7:39 છે અને કક્ષીય ત્રિજ્યા એની આપેલી છે 9.4×10³ કિલોમીટર, બરાબર। હવે તમે જોશો મંગળનું દળ શોધવાનું છે, તો મંગળ હશે અને એની ફરતે ફોબોસ ફરતો હશે, બરાબર। એટલે કક્ષીય ત્રિજ્યા અને આવર્તકાળ એનો આપેલો છે, તો તેના પરથી આપણે મંગળનું દળ શોધવાનું છે, બરાબર। તો સોલ્યુશન માટે આપણે પહેલા લખી દઈએ કે કઈ કઈ વસ્તુ આપણને જરૂરી છે, બરાબર। સોલ્યુશન તો આપણે પહેલા કઈ કઈ વસ્તુ આપેલી છે તે જોઈ લઈએ છીએ અહીંયા। તો તમને ફર્સ્ટ આપેલું છે કયું, કે ફોબોસ અને ડેલમોસનો 2 આપેલા છે અને ફોબોસનો આવર્તકાળ આપેલો છે। આપણે લખીશું ફોબોસ, ફોબોસનો આવર્તકાળ ટી બરાબર કેટલો છે, તો 7:39 7:39 આપેલો છે, બરાબર। હવે આવર્તકાળ છે તો આપણે એને શેમાં ફાઇન કરીશું, તો સેકન્ડમાં જ જોઈએ આપણને તેમ કેમ, તો અહીંયા કિલોમીટરમાં આપેલો છે, બરાબર। એમકેએસમાં આપેલો છે તમને એકમ, અહીંયા ત્રિજ્યા જે છે એને એમકેએસમાં છે, તો આપણે એનું સેકન્ડમાં ફાઇન કરવું પડશે। તો એ સેકન્ડમાં કેટલી થશે, હવે 7 કલાક, બરાબર। 7 કલાકના 1 કલાક પ્રમાણે આપણે ગણીશું તો કેટલી સેકન્ડ થાય, 3600 થશે। તો 7×3600 સેકન્ડ, 1 કલાકની સેકન્ડ બરાબર 3600, તો 7 કલાકની 7×3600 થાય, બરાબર। બીજું વત્તા મિનિટ કેટલી છે, તો 39 મિનિટ્સ, તો 1 મિનિટની સેકન્ડ કેટલી, તો 60 સેકન્ડ, તો 39ની કેટલી, બરાબર, તો 39×60। ખ્યાલ આવે શેમાં આવશે, તમને આ મળશે સેકન્ડમાં મળશે। 1 કલાક બરાબર કેટલી સેકન્ડ, 3600, તો 7 કલાક બરાબર 7×3600 થઈ, પ્લસ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 39 મિનિટ્સ બરાબર કેટલા, તો 39×60 સેકન્ડ થશે, બરાબર। તો એનો આન્સર તમારે અહીંયા ફાઇન્ડ કરીને લખવાનો, બરાબર, જે આવે તે તમારો સેકન્ડ, બરાબર। એટલે આવર્તકાળ તમને સેકન્ડમાં મળી જશે। હવે બીજું કે આપણે જોઈએ, તો અહીંયા તમને આપેલું છે કે મંગળને 2 ચંદ્રો છે એટલે ઉપગ્રહ છે, કક્ષીય ત્રિજ્યા આપેલી છે, એટલે જો આપણે આકૃતિ જોઈએ તો આ મંગળ અને એની ફરતે ફોબોસ અને ડેલમેસ ફરે છે, પણ તમને ફોબોસ માટે આપેલો છે અહીંયા, બરાબર, એનો આવર્તકાળ। તો એની કક્ષીય ત્રિજ્યા માની લો અહીંયા ફોબોસ છે, તો એની કક્ષીય ત્રિજ્યા આર જે છે એ કેટલી આપેલી છે, 9.4×10³ કિલોમીટર આપેલી છે તમને, બરાબર। એની કક્ષીય ત્રિજ્યા આપણે લખી દઈએ તો ફોબોઝની કક્ષીય ત્રિજ્યા આર બરાબર આપેલી છે તમને 9.4×10³ કિલોમીટર, બરાબર। આટલી તમને કક્ષીય ત્રિજ્યા આપેલી છે। હવે તમે જોશો તો અહીંયા ફરે છે, તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે અચળાંક મળશે તમને, તો ગુરુત્વાકર્ષણનો અચળાંક જી બરાબર શું છે, એની વેલ્યુ કેટલી છે, તો 6.67×10⁻¹⁻ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી માઇનસ સ્ક્વેર છે, બરાબર। તો આનો એકમ છે। હવે શોધવાનું શું છે આપણે, તો પહેલા કેસમાં છે કે મંગળનું દળ શોધો, મંગળનું દળ શોધવાનું છે, બરાબર। તો મંગળનું દળ શોધવા માટે આપણી ઇક્વેશન, મંગળનું દળ એમ સ્મોલ એમ, આપણે પૃથ્વીનો દળ હતો તો એમ ઈ લેતે, બરાબર, અહીંયા મંગળનું દળ એમ એમ બરાબર આપણે શોધવાનું છે, ખ્યાલ આવે।
तो इक्वेशन आपणे कयो यूज करीशुं, तो आवर्त काळ आपेलो छे बराबर, मने बीजुं दळ शोधवानुं छे, त्रिज्या तमने आपेली छे, तो आपणे कयो इक्वेशन यूज करीशुं अहींया, केप्लरनो त्रीजो नियम बराबर। तो आपणे लखीशुं अहींया के केप्लरना त्रीजा नियम परथी टी स्क्वेर चले छे आर क्यूब, आ त्रीजो नियम छे एनो बराबर। टी स्क्वेर चले छे आर क्यूब, तो अचळांक तरीके मैं तमने लास्ट थियरी में समझाव्युं छे के आ इक्वेशन आपणे एक्जाम्पल माटे ज आपणे यूज करीशुं बराबर। तो टी स्क्वेर इज इक्वल के आर क्यूब, ज्यां के बराबर शुं छे 4 पाई स्क्वेर बाय जी एम ई हतुं, पण आपणे अहीं मंगळना फॉर्ममां लईए छीए एटले आपणे अहीं लखीशुं स्मोल एम बराबर, जी एम एम क्लियर, કેપિટલ એમ અને નાનો સ્મોલ એમ, તો એને આપણે મૂકી દઈએ અહીંયા, તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ શું થશે 4 પાઈ સ્ક્વેર બાય જી એમ ઇન્ટુ એમ સોરી એમ એમ, અને આ શું છે તો આર ક્યુ બરાબર। તો આ તમારું ઇક્વેશન મળી ગયું, હવે તમારે શોધવાનું શું છે, મંગળનું દળ એમ એમ શોધવાનું છે, તો એમ એમ ને સૂત્રનો કર્તા બનાવો, માટે મંગળનું દળ એમ એમ બરાબર શું થશે 4 पाई स्क्वेर बाय जी इंटू आर क्यू बाय टी स्क्वेर, आई जैसे बराबर। चलो तो हमें शू थे, तो यहाँ हमें वेल्यू मुकवानी है, कारण कि 4 पाई स्क्वेर कॉन्स्टंट है, 4 गुणिया 3.14 नो वर्ग, जी नी किंमत अपनी पास है 6.67 न्यूटन इंटू माइनस 11 न्यूटन इंटू मीटर स्क्वेर के जी माइनस स्क्वेर, आर क्यूब एट्ले त्रिज्या तमने आपेली है, અને ટી સ્ક્વેર તો આવર્તકાળ પણ આપણે અહીંયા શું લીધો છે, જુઓ અહીંયા તમારો જે આન્સર આવે એ તમારે અહીંયા મૂકવાનો બરાબર। તો એનું તમને એમ એમ જે છે દળ એ તમને મળી જશે કેજીમાં બરાબર। ચાલો તો અહીંયા તમારું આ મંગળનું દળ શોધાઈ ગયો, પહેલો કેસ આપણે સોલ્વ થયો છે બરાબર, આ આપણો પહેલો કેસ સોલ્વ થયો આમાં જ બરાબર, મંગળનું દળ આપણું શોધાઈ ગયું છે બરાબર। એ જાતે તમારે શોધવાનું રહેશે ને, બે માર્ક્સમાં ક્વેશ્ચન આઈએમપી છે, સો પ્રેક્ટિસ કરવી। બીજું આમાં શું શોધવાનું છે જોઈએ, તો પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો। હવે આકૃતિમાં જુઓ તો અહીંયા સૂર્ય આવી ગયો, હવે સૂર્ય બીજા કેસ માટે, હા અહીંયા સૂર્ય છે, આ ધારો કે અહીંયા પૃથ્વી આ કક્ષામાં ફરે છે અને આ બીજી કક્ષા એટલે મંગળ ફરે છે અહીંયા બરાબર, મંગળ અને આ છે આપણી પૃથ્વી, તો પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ધારો, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે કે અહીંયાથી આટલી જે છે આર ઈ કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે, કેટલી છે 1.52 ગણી એટલે રેશિયો આવશે એનો, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે, તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે, મંગળના વર્ષની લંબાઈ એટલે કે એક આખો આંટો પૂરો કરતા મંગળને કેટલા દિવસ લાગશે, એટલે સમય જ શોધવાનો રહ્યો પાછો આવર્તકાળ દિવસમાં બરાબર। તો એ આપણે જોઈએ છીએ હવે કેવી રીતે ફાઇન કરીએ, તે તો જુઓ આકૃતિ મેં અહીંયા થોડી સાઈડ પર લઈ લીધી છે, આ પૃથ્વીનું અંતર રહેશે અને આ મંગળનું, મંગળને ઇંગ્લિશમાં માર્સ જ કહેવાશે, માર્સ એટલે એનો મેં એમ જ લખી દીધો છે બરાબર। ચાલો તો હવે અહીંયા કયું આપણે ઇક્વેશન યુઝ કરીશું, તો ફરીથી આપણે શું શોધવાનું છે, મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની રહેશે, તો ફરીથી આપણે શું શોધવાનો છે આવર્તકાળ બરાબર, મંગળ માટેનો આવર્તકાળ શોધવાનો છે, દિવસ શોધવાનો છે, તો કેવી રીતે આપણને મળશે બરાબર। તો ફરીથી આપણે કેપ્લરના ત્રીજા નિયમ યુઝ કરીશું બીજા કેસ માટે છે, તો કેપ્લરના ત્રીજા નિયમ પરથી શું છે, તો ટી સ્ક્વેર ચાલે છે આર ક્યુબ, આ જ ઇક્વેશન આપણે લેશું ફરીથી બરાબર, તો અચળાંક મૂકીએ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ કે આર ક્યુબ, હવે અહીંયા જે છે અચળાંક આપણને ખાલી આવર્તકાળ જ જોઈએ છે અને આ જે છે એમાં ખાલી કક્ષીય ત્રિજ્યા અને આવર્તકાળ બેનો જ રિલેશન તમને આપેલો છે, એટલે આપણે બે જ વસ્તુ યુઝ કરીશું, જ્યાં કે બરાબર 1 લેતા શું લઈ લેશું, હવે કે બરાબર 1 લઈ લેશું આપણે, તો ટી સ્ક્વેર બરાબર, તો શું ઇક્વેશન મળશે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ આર ક્યુબ, આ ઇક્વેશન મળી જાય તમને ખ્યાલ આવે। હવે એમાં રેશિયો લઈએ તો કોનો કોનો છે, તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અને મંગળની કક્ષીય ત્રિજ્યા,
तो आवर्तकाल पण તે રીતના જ આપણે લેશું બરાબર તો મંગળ છે અને પૃથ્વી છે બંનેનો લેશું આપણે જેનું ફાઇન કરવાનું છે તે પહેલા લેશું તો મંગળનો આવર્તકાળ ટીએમ નો સ્ક્વેર અહીંયા ગુણોત્તર લેવાનો છે બરાબર તો ટીએમ સ્ક્વેર ભાગ્યા ટીઈ સ્ક્વેર બરાબર જેનો ફાઇન્ડ કરવાનો છે તેને આપણે પહેલા લેશું ટીએમ સ્ક્વેર બાય ટીઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ રેશિયો શું છે આવર્તકાળ થઈ ગયો છે હવે અહીંયા કક્ષીય ત્રિજ્યા તો ટી કક્ષીય ત્રિજ્યા કેવી રીતે મળશે તો જુઓ કેવી રીતે લખીશું સૂર્યથી મંગળનું અંતર એટલે સોરી આર નહીં ટી નહીં આવશે આર બરાબર આર અને લખશું શું તો એમ થી એફ મંગળથી સૂર્યનું અથવા સૂર્યથી મંગળનું તો આપણે શું લખશું આર એમ એસ એટલે મંગળથી સૂર્ય સુધીનું અંતર બરાબર ભાગ્યા આનો શું પછો ઘન બરાબર અને આર તેવી રીતના શું આવશે ઈ એસ સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર અને સૂર્યથી મંગળ સુધીનું અંતર આનો ક્યુબ સોરી અહીંયા સ્ક્વેર લખાઈ ગયું ક્યુબ બરાબર ચાલો તો એ ઇક્વેશન મળી ગયું તમને હવે શું તો આમાંથી આપણે શું શોધવાનું છે કોનો આવર્તકાળ શોધવાનો છે કેટલો કોના દિવસ શોધવાના છે તો મંગળના દિવસ એટલે કે ટીએમ સ્ક્વેર આપણે શોધવાનું છે તો ટીએમ સ્ક્વેર ને સબ્જેક્ટ બનાવો સૂત્રનો કરતા બનાવો તો શું થશે આર એમ એસ ક્યુબ ભાગ્યા આર ઈએસ નો ક્યુબ ગુણ્યા ટીઈ નો સ્ક્વેર બરાબર ચાલો ટીઈ હવે અહીંયા આવી ગયો છે બરાબર તો હવે આપણે આ જે સ્ક્વેર છે એને કાઢી નાખીએ આ સ્ક્વેર છે એને કાઢી નાખીએ તો શું થશે ટીએમ બરાબર આ શું થશે તો આર એમ એસ નો ઘન છે એટલે શું થશે વર્ગમૂળ આવી જશે અને આ ઘન પણ એનું રહેશે બરાબર તો આ હોલ જ લખી દઈએ આર આ નાના અક્ષર લખશો એમ એસ બાય આર ઈએસ નો વર્ગમૂળ તો આવશે જ તો ત્રણ ગુણ્યા હાફ થઈ જાય અહીંયા વર્ગમૂળ તો આવશે એનો ઘન પણ આવશે બરાબર એટલે થ્રી બાય ટુ અને આનો જે સ્ક્વેર છે એ નીકળી જશે એટલે ટીઈ રહેશે બરાબર ગુણ્યા ટીઈ એટલે ટીએમ બરાબર તમને શું મળે તો આર એમ એસ બાય આર ઈએસ નો થ્રી બાય ટુ ગુણ્યા ટીઈ બરાબર હવે એમાં તમે જુઓ તો આર એમ એસ બાય આર ઈએસ એટલે કે એની કક્ષીય ત્રિજ્યા જે છે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા જે છે એ 1.52 ગણી છે એટલે એનો રેશિયો આપેલો છે એટલે શું તો એમાં તમે જે વેલ્યુ મૂકશો કે આની કેટલી વેલ્યુ છે તે કેટલી છે 1.52 ગણી છે એટલે બંનેનો રેશિયો તમને આપેલો છે એનો 3/2 અને ટીઈ એટલે પૃથ્વીનો આવર્તકાળ દિવસમાં કેટલા આવે પૃથ્વીનો આવર્તકાળ દિવસમાં કેટલા લઈ શકાય તો 365 બરાબર 365 ખ્યાલ આવે તો અહીંયા તમારે સોલ્વ કરવાનું એનું ઘન મૂળ કાઢવાનું અને ઘનમૂળની રીત મેં તમને કીધેલી છે અને પછી એનું વર્ગમૂળ તમે કાઢશો એટલે જવાબ તમારા આવી જશે ટીએમ બરાબર તમને અહીંયા જે મળે તે શેમાં મળશે દિવસમાં મળશે ખ્યાલ આવે તો એ તમારે આન્સર ફાઇન્ડ કરવાનો રહેશે આ થયો 2 માર્ક્સમાં તમારો દાખલો એની સાથે જ આપણે બીજો દાખલો લઈએ છીએ અહીંયા ઉદાહરણ 8.6 ખ્યાલ આવે એની પછીનું જ છે ઉદાહરણ 8.6 કન્ટિન્યુ જ કરીએ છીએ એ પણ 2 માર્ક્સમાં એમપી છે બરાબર તો આમાં જુઓ પહેલાં આપણે રકમ સમજીએ એટલે ઓટોમેટિક પછી કેવી રીતે ગણવાનો એ ખ્યાલ આવી જાય તો પૃથ્વીનું વજન કરવું પૃથ્વીનું વજન શોધવાનું છે એટલે કે એનું દળ કેટલું છે તે શોધવાનું છે એના માટે તમને શું આપેલું છે દાખલામાં તે જોઈએ તો તમને નીચેની વિગતો આપેલી છે સ્મોલ જી બરાબર 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર આર ઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા 6.37 ઇન્ટુ 10^6 મીટર ચંદ્રનું અંતર તમને આપેલું છે આર બરાબર 3.84 ઇન્ટુ 10^8 મીટર અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ છે જે આપણે થિયરીમાં શીખી ગયા છે બે જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ એમ ઈ મેળવો બે અલગ અલગ રીત અહીંયા કઈ બે અલગ અલગ રીત છે તો તે જુઓ પહેલા તમને અહીં આપેલું છે કે સ્મોલ જી અને પૃથ્વીની ત્રિજ્યા એના અને ચંદ્રનું અંતર આપેલું છે જુઓ બરાબર પછી ચંદ્રનો આવર્તકાળ પણ આપેલો છે એટલે પહેલા તમારે જે છે એ સ્મોલ જી અને આર ઈ પરથી જ શોધવાનું રહેશે એટલે આ એક રીત થઈ બરાબર ને બીજું કે ચંદ્રની વસ્તુ આપેલી છે ઉપગ્રહની આપેલી છે
પહેલા ફક્ત તમને પૃથ્વી માટેની વસ્તુ આપેલી છે અને પછી ચંદ્રની આપેલી છે તો બંને પરથી તમારે શોધવાનું રહેશે તો બંને રીતેથી આપણે શોધીએ છીએ તો પહેલા અહીંયા કઈ વસ્તુ આપેલી છે તે લખી દઈએ આપણે સોલ્યુશન બરાબર તો સોલ્યુશનમાં જે વસ્તુ આપેલી છે તો તમને જી બરાબર કેટલો છે તો 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ આપેલો છે બીજું શું આપેલું છે તો પૃથ્વીની ત્રિજ્યા આર ઈ બરાબર કેટલી છે 6.37 ઇન્ટુ 10^-11 6 મીટર છે બરાબર પ્લસ 6 મીટર છે બરાબર અને બીજું પૃથ્વી છે અને ચંદ્ર છે એટલે બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું એટલે જી તો તમારો આવશે 6.67 ઇન્ટુ 10^-11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી માઇનસ સ્ક્વેર બરાબર સમજાય છે ઓકે ચલો આટલું થઈ ગયું હવે આપણે બે રીતે શોધવાનું છે તો બંને રીતને આપણે અલગ અલગ રીતે જોઈશું જુદી જુદી રીતોમાં એટલે બે રીત તો આપણે અલગ કરવી જ પડે તો અલગ જુદી જુદી રીત કહેવાય તો પહેલી રીતમાં આપણે જોઈશું તો પૃથ્વીનું વજન તો એવું કોઈક ઇક્વેશન છે કે જેમાં સ્મોલ જી યુઝ થતો હોય ગુરુત્વ પ્રવેગ પછી આર ઈ યુઝ થતો હોય અને ગ્રેવિટેશનલ અચળાંક પણ યુઝ થતો હોય ગુરુત્વાકર્ષી અચળાંક પણ યુઝ થતો હોય તો તેવું ઇક્વેશન કે જેમાં તમારું પૃથ્વીનું દળ પણ આવી જતું હોય એવું કંઈક ઇક્વેશન આપણે લેવાનું છે તો ગુરુત્વ પ્રવેગનું એવું છે ઇક્વેશન બરાબર તો ગુરુત્વ પ્રવેગ પ્રવેગ જી બરાબર આપણી પાસે ઇક્વેશન શું છે જી એમઈ બાય આર ઈ નો સ્ક્વેર આ એક ઇક્વેશન છે ગુરુત્વ પ્રવેગ પરથી જેમાં આપણે ચંદ્રનો યુઝ કરતા નથી ચંદ્રવાળું ટર્મ તમારી બીજી રહેશે બરાબર તે આપણે બીજી મેથડ તરીકે લઈ લેશું ને પહેલી જુઓ જી ઇઝ ઇક્વલ જી એમઈ બાય આર ઈ નો સ્ક્વેર આ એક ઇક્વેશન પરથી તમારે યુઝ કરવાનું છે જેમાં આપણે શું શોધવાનું છે તો પૃથ્વીનું દળ શોધવાનું છે એમઈ તો આપણે અહીંયા એમઈ ને સૂત્રનો કરતા બનાવશું એમઈ બરાબર શું થશે તો જી ઇન્ટુ આર ઈ ઉપર જશે નો સ્ક્વેર ભાગ્યા જી થશે બરાબર ચાલો તો એમાં હવે તમે વેલ્યુ મૂકશો જી એટલે શું તો તમને આપેલી જ છે 9.81 પછી ગુણ્યા આર ઈ એટલે 6.37 ઇન્ટુ 10^6 નો સ્ક્વેર ભાગ્યા જી એટલે 6.67 ઇન્ટુ 10^-11 બરાબર તો આ વેલ્યુ આપેલી છે એટલે અહીંયા તમને પૃથ્વીનું દળ મળી જશે કેજીમાં બરાબર આ તમારે આન્સર ફાઇન કરવાનો રહેશે ક્લિયર હવે બીજી રીત છે કે જે ચંદ્રનું અંતર આપેલું છે એના માટે શું તો ચંદ્રનું અંતર બીજી રીતમાં આપણે લખીએ છીએ ચંદ્રનું અંતર આર બરાબર કેટલું છે 3.84 ઇન્ટુ 10^8 મીટર એની સાથે જ બીજું શું આપેલું છે તમને ચંદ્રનું અંતર અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ ચંદ્રનો આવર્તકાળ આપેલો છે આવર્તકાળ ટી એમ આપણે લખીએ અહીંયા બરાબર ટી એમ બરાબર શું આપેલું છે કેટલો છે 27.3 દિવસ 3 દિવસ આપેલો છે હવે આવર્તકાળ દિવસમાં આપેલો છે તો એને આપણે હવે સેકન્ડમાં કરવો પડશે બરાબર કારણ કે કેજીમાં તમે દોડશો તો એટલે એમકેએસ પ્રમાણે સેકન્ડમાં જ લાવવું પડશે બરાબર તો હવે 27.3 દિવસ છે તો એનું સેકન્ડમાં કેવી રીતે થશે તો આટલા દિવસો છે તો દિવસને પહેલે કલાકને કલાકને પછી સેકન્ડમાં બરાબર તો એક દિવસ બરાબર કેટલી કેટલા કલાક તો 24 કલાક બરાબર તો આટલા દિવસ બરાબર કેટલા તો 27.3 × 24 થયા એક દિવસ બરાબર 24 કલાક થયા તો આટલા દિવસ બરાબર આટલા થયા ગુણ્યા હવે અહીંયા જુઓ 24 કલાક તેનો 1 કલાક બરાબર કેટલી સેકન્ડ તો 3600 સેકન્ડ થાય તો આટલા બરાબર આટલી સેકન્ડ થવાની છે બરાબર 24 કલાક બરાબર પણ આટલી થવાની ગુણ્યા તો એનો જે આન્સર આવે એ તમારે અહીંયા ફાઇન કરી લેવાનો સેકન્ડમાં ટીએમ બરાબર એટલે તમારું 27.3 × 24 × 3600 સેકન્ડમાં મળશે એટલે તમને અહીંયા ટીએમ એ સેકન્ડમાં આન્સર મળી જશે તો હવે આપણે એમઈ પર ફોકસ કરીએ પાછું કે આ ચંદ્રવાળી જે રીત છે એના પરથી એમઈ કેવી રીતે શોધાય પૃથ્વીનો દળ તો હવે ફરવાનો છે અહીંયા બરાબર ચંદ્ર એ પૃથ્વીની ફરતે ફરે છે એટલે આવર્તકાળ આવશે અહીંયા તમને આવર્તકાળ આપેલો છે તો આવર્તકાળ એટલે કયું ઇક્વેશન કેપ્લરનો ત્રીજો નિયમ તો કેપ્લરના ત્રીજા નિયમ પરથી
કેપ્લર ના ત્રીજા નિયમ પરથી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ હું ડાયરેક્ટ લખું છું બરાબર છે ચાલો ટી સ્ક્વેર આર ક્યુબ તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ કે આર ક્યુબ એટલે કે કે બરાબર 4π સ્ક્વેર બાય જી એમ ઈ અહીંયા ટી સ્ક્વેર એટલે એમ આવશે બરાબર આ ટી એમ સ્ક્વેર ચાલે છે આર ક્યુબ આવશે ખરાબર જી એમ ઈ ઇન્ટુ આર ક્યુબ બરાબર ચાલો તો હવે આપણે અહીંયા એમ ઈ ને સૂત્રોનો કર્તા બનાવી લઈએ કારણ કે આપણે પૃથ્વીનો દળ શોધવાનું છે તો એમ ઈ બરાબર શું મળશે તમને 4π સ્ક્વેર બાય જી નંબર હવે અહીંયા શું ટી સ્ક્વેર આવી જશે ટી એમ સ્ક્વેર અને અહીંયા કોણ છે આર ક્યુબ તો 4π સ્ક્વેર ઇન્ટુ આર ક્યુબ બાય જી નો જી ઇન્ટુ ટી એમ સ્ક્વેર હવે તેમાં તમે એમાં વેલ્યુ મૂકશો તો તમને શું મળશે ચલો 4 × 3.14 નો સ્ક્વેર ગુણ્યા આર કેટલો આપેલો છે ચંદ્રનો આવર્ત કક્ષીય ત્રિજ્યા આપેલું છે 3.84 ગુણ્યા 10⁸ 3.84 ગુણ્યા 10⁸ નો શું થશે ઘન ભાગ્યા જી એટલે 6.67 × 10⁻¹ ગુણ્યા એમ ઈ એટલે સોરી એમ ઈ નહીં ટી એમ એટલે એ તમને અહીંયા આપે અહીંયા તમે મળશે તમને વેલ્યુ બરાબર તો એ અહીંયા તમારે મૂકી દેવાનો એનો સ્ક્વેર રહેશે ખ્યાલ આવે એટલે ટી એમ ની જે વેલ્યુ આવે એ તમારે અહીંયા મૂકી દેવાની એટલે એનો સ્ક્વેર રહેશે અને તમારે આન્સર ફાઇન્ડ કરી દેવાનો બરાબર કેજી માં તમને આન્સર મળશે ખ્યાલ આવે તો આ દાખલો પણ 2 માર્ક્સમાં આઈએમપી છે એની સાથે આપણે જોયો છે ઉદાહરણ 8.5 અને ઉદાહરણ 8.6 ના પછી છે જે એ ઉદાહરણ 8.7 આપણે કન્ટિન્યુ જ કરી લઈએ છીએ ચાલો તો જુઓ ઉદાહરણ 8.7 એ પણ 2 માર્ક્સમાં આઈએમપી છે અને આ એકદમ આઈએમપી ઉદાહરણ છે એક્ઝામમાં પૂછાય છે આ સમીકરણ 8.38 માના એની વેલ્યુ જે આપેલી છે તમને એ આપણે જોઈએ છીએ કે સમીકરણ 8.38 માના અચળાંક કે ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો સમીકરણ 8.38 જે છે તમારા બુકમાં એમાં અહીંયા લખી દીધું છે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ કે આર ઈ પ્લસ એચ નો ક્યુબ બરાબર તો આ જે ઇક્વેશન છે આ એટલે કે કેપ્લરનો ત્રીજો નિયમ જ છે આ ને આપણે કેપ્લરના ત્રીજા નિયમમાં લખીએ તો શું થશે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ સોરી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ કે ઇન્ટુ આર ક્યુબ આ જ છે તમારું ઇક્વેશન આ કેપ્લરનો ત્રીજો નિયમ છે બરાબર તો એમાં જે કે રહેલો છે એને આપણે દિવસ અને કિલોમીટરમાં દર્શાવવાનું છે બરાબર તો એના માટેની કોઈક વેલ્યુ તમને આપેલી છે કે બરાબર 10⁻³ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર માઇનસ ક્યુબ આપેલો છે ચંદ્ર પૃથ્વીથી 3.8 × 10⁵ કિલોમીટર અંતરે છે તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે તે પણ દર્શાવો એટલે બે રીતે અંદર ફાઇન્ડ કરવાનો છે પહેલા કે ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અમુક એકમોમાં અને કિલોમીટરમાં અને પછી તેના એટલે કે ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ આપણે ફાઇન્ડ કરવાનો છે બરાબર ચાલો તો પહેલા આપણે આ પહેલો કેસ જોઈ લઈએ છીએ આપણે એને અલગ કરી દઈએ ભાગ આપણે આપી દઈએ અહીંયા તો અહીંયા જુઓ તો ખ્યાલ તો આવી જ ગયો આપણે ઇક્વેશન આ જ યુઝ કરવાનો છે કેપ્લરના ત્રીજા નિયમ પરથી કેપ્લરના ત્રીજો નિયમ પરથી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ કે ઇન્ટુ આર ક્યુબ આ ઇક્વેશન નંબર 1 છે આપણું બરાબર આ તો યુઝ કરવાનું છે આ ઉપરાંત તમને એક વેલ્યુ આપેલી છે કે ની જુઓ કે કે બરાબર 10⁻² જ્યાં સોરી કે બરાબર 10⁻³ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર માઇનસ ક્યુબ આ તમને એક ઇક્વેશન આપેલું જ છે દાખલામાં જુઓ આ છે બરાબર તો અહીંયા જુઓ તો સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 10⁻³ ક્યુબ એટલે આ ઇન્ટુ જ્યારે ભાગાકારમાં આવે તો શું થઈ જાય પ્લસ થઈ જશે આ એટલે કે 10⁻³ સેકન્ડ સ્ક્વેર બાય મીટર ક્યુબ થઈ જશે અને સમીકરણ 2 આપી દેશું બરાબર તો હવે જુઓ કરવાનું શું છે આમાં મેઇન તો કે ની જે વેલ્યુ છે આ કે ને સેકન્ડ ના બદલે દિવસમાં કરવાનું છે આપણે જુઓ તમને આપેલું છે સેકન્ડ જે છે ટાઈમ એ તમારે દિવસમાં ફેરવવાનો છે અને આ મીટર જે છે એને શેમાં ફેરવવાનું છે કિલોમીટરમાં ફેરવવાનું છે બરાબર તો પહેલા આપણે સેકન્ડ માટે જોઈશું સેકન્ડ માટે કેવી રીતે કરીશું સેકન્ડ માટે તો સેકન્ડ છે તો તેનો એક દિવસ થશે બરાબર
एक दिवस में फेरवानो एटले दिवस ना 24 कलाक पण आवे पाछो, एक दिवस एटले 24 कलाक आवी जाय बराबर। तो 24 कलाक बराबर, 24 आपणे जोईए तो अहींया जो 24 कलाक छे बराबर, 24 कलाक आवी जाय एटले एक दिवस भी आवी जाय। हवे 24 कलाक छे तो कलाक कलाक मळीने तो एक कलाक भी आपणे भूलाई नहीं एमां बराबर। एक कलाक बराबर केटली सेकेंड, 3600 सेकेंड थाय बराबर। तो 24 कलाक बराबर केटला, तो 24 × 3600 थाय अहींया बराबर। अने 24 × 3600 तो एक कलाक बराबर 3600 सेकेंड, तो 24 कलाक बराबर भी 3600 सेकेंड ज थाय, ने 24 कलाक बराबर एक दिवस भी थई ज जाय। समझो हाँ, बराबर समझ, अहींया बराबर समझो, हूँ रफ अहींया समझावती छूं बराबर। के एक कलाक, एक कलाक बराबर शू केटली सेकेंड, तो 3600 सेकेंड थाय अहींया। एक कलाक बराबर 3600 सेकेंड थाय, तो 24 कलाक बराबर केटला, तो 3600 × 24 थाय एटली सेकेंड थाय बराबर। हवे हूँ तमने केम के 24 कलाक बराबर केटला दिवस, 24 कलाक बराबर केटला, तो एक दिवस थाय, एक दिवस थाय बराबर। तो 24 कलाक बराबर एक दिवस, तो आटलू ज थयुं ने तमारुं, ख्याल आवे? 24 कलाक बराबर एक दिवस, तो 24 कलाक बराबर एक दिवस में केटली रही, तो 24 × 3600 जेटली सेकंड थवानी तमारी बराबर। तो ते आपणे अहीं लखीशुं पहेला के केवी रीते लखी आपणे, तो एक कलाक बराबर 3600 सेकंड, तो 24 कलाक बराबर 3600 × 24 सेकंड बराबर एक दिवस थाय बराबर। के एक कलाक बराबर 3600 सेकेंड थाय, तो 24 कलाक बराबर केटला थाय, तो 3600 × 24, अने 24 कलाक बराबर ज शू थाय तमारू, एक दिवस थई जाय ने, एक दिवस। एटले एक दिवस बराबर केटली सेकेंड करवी होय, तो तमारे एक कलाक बराबर एक सॉरी एक दिवस बराबर केटली सेकेंड थाय, तो 3600 × 24 थाय बराबर। चलो तो आ मळी गयुं तमने। तो हवे एक सेकेंड बराबर केटला दिवस थाय, हवे आपणे एक सेकेंड बराबर केटला दिवस थाय, के आटली सेकेंड बराबर एक दिवस छे, तो आमांथी आपणने तो एक सेकेंड बराबर केटला दिवस जोईए छे बराबर। तो माटे एक सेकेंड बराबर केटला, अहीं एक सेकेंड बराबर केटला थवाना बराबर, तो अहीं लखीशुं आपणे एक सेकेंड बराबर एकना छेदमां शुं थई जशे, अथवा तो तमने न समझाय तो हूँ अहीं लखती छू। जुओ केवी रीते करवानुं छे, के आपणी पासे 3600 × 24 सेकेंड बराबर एक दिवस थयो, आपणने एक सेकेंड बराबर केटला दिवस छे जोईए छे बराबर। तो अहीं आपणे लखवानुं के 3600 × 24 बराबर एक दिवस थाय, केटला एक दिवस थाय, तो आ सेकेंडमां थयुं छे आपणने, आटली सेकेंड बराबर एक दिवस छे बराबर। तो एक सेकेंड बराबर केटला केटला थाय, तो शुं थशे, 1 × 1/3600 × 24 एटला शुं मळे आपणने, दिवस मळे। स्टेप समझायुं? ओके, तो आपणे एने हवे लखी दईए अहींया, तो आ थोड़ुं रफ करी दईए, तो अहींया के 3600 × 24 सेकेंड बराबर एक दिवस, तो एक सेकेंड बराबर केटला बराबर, एकदम ईजी स्टेप छे, खाली समझवानुं छे, अहींया समझीने करशो एटले आवडी जशे। तो 1 × 1/3600 × 24 आटला शुं मळे तमने, दिवस मळे छे बराबर। चलो आपणे सेकेंड नो दिवसमां कन्वर्ट करी दीधुं छे बराबर। आपणी पासे जे इक्वेशन छे k = 10^13 sec²/m³, આપણે સેકન્ડનું જે છે એ દિવસમાં કન્વર્ટ કરી દીધું છે, પણ બાકી રહ્યું હજુ મીટરનું શેમાં કરવાનું છે, મીટરનું શેમાં કરવાનું છે, તો કિલોમીટરમાં કરવાનું છે બરાબર। તો એ પહેલા આપણે કરી દઈએ અહીંયા, ચાલો તો જુઓ, પેલું મેં સાફ કરી દીધું છે એટલે તમે અહીંયા આપણે ઉતારી પણ દીધું છે બરાબર, સમજાઈ પણ દીધું છે। હવે આપણે મીટરનું કરવાનું છે, આ આપણે સેકન્ડનું દિવસમાં કરી દીધું છે, તો અહીંયા આપણે મીટરનું કિલોમીટરમાં કરીશું, કે મીટરનું કિલોમીટરમાં, કિલોમીટરમાં
બરાબર રૂપાંતર. તો મીટર નું કિલોમીટર માટે શું કરવાનું? તો આપણને ખબર છે કે 1 કિલોમીટર બરાબર કેટલા? તો 1000 મીટર થાય. બરાબર 1000 મીટર થાય. તો 1 મીટર, આ 1 મીટર બરાબર કેટલા? તો 1 ના છેદમાં 1000 થઈ જાય કિલોમીટર. બરાબર એટલે કે 1 ના છેદમાં 10 ની 3 ઘાત કિલોમીટર આ તમને મળેલી. ખ્યાલ આવે? બરાબર. ચાલો, એક તો એકદમ ઈઝી છે. 1 મીટર બરાબર, આપણને તો મીટર જ જોઈતું હતું ને, આપણી પાસે ઇક્વેશન છે. તો મીટર બરાબર કેટલા કિલોમીટર? તો 1 મીટર બરાબર કેટલા? 1 ના છેદમાં 10 ની 3 ઘાત કિલોમીટર. તો હવે જુઓ કે 1 સેકન્ડ બરાબર આટલા દિવસ અને 1 મીટર બરાબર આટલા કિલોમીટર ની વેલ્યુ આપણે સમીકરણ 2 માં મૂકીશું. ક્યાં? સમીકરણ 2 માં. તો હવે સમીકરણ 2 માં 1 સેકન્ડ અને 1 મીટર ની કિંમત મૂકતા, બરાબર. ચાલો, તો સમીકરણ 2 આપણી પાસે આ છે કે કે બરાબર શું થશે? 10 ની માઇનસ 13 ઘાત, એ તો છે જ આપેલી વેલ્યુ. હવે સેકન્ડ સ્ક્વેર છે એટલે સેકન્ડ ની વેલ્યુ 1 સેકન્ડ બરાબર કેટલા? તો 1 ના છેદમાં કેટલા છે? 3600 × 24. એનું શું થશે? તો સ્ક્વેર છે અહીંયા, સેકન્ડ નો સ્ક્વેર છે. બરાબર. ગુણ્યા એટલે આ ભાગકની જે ટર્મ છે આપણે ગુણ્યામાં લઈ લઈએ એટલે અહીંયા લખતા ફાવે આપણને. બરાબર. ગુણ્યા શું થશે? મીટર નું શેમાં? કિલોમીટરમાં છે. તો ગુણ્યા 1 ના છેદમાં શું થશે? અથવા આપણે ભાગાકાર લઈ લઈએ, ભાગ્યા મીટર સ્ક્વેર એટલે 1 ના છેદમાં 10 ની 3 ઘાત નો શું છે? ઘન છે. બરાબર. 1 ના છેદમાં 10 નો 3 ઘાત નો ઘન છે. ખ્યાલ આવે? ઓકે. તો હવે જુઓ શું થશે. કે બરાબર 10 ની માઇનસ 13 ઘાત એટલે ગુણાકારમાં લઈએ ત્યારે શું થશે? 3600 × 24 નો સ્ક્વેર ગુણ્યા, જ્યારે ગુણાકારમાં આવશે ત્યારે એ શું થશે? તો એ જે નીચે છે આ નીચેથી અહીંયા જશે તો એ માઇનસ થાય, પણ માઇનસ તે પાછું ઉપર જશે એટલે પ્લસ થઈ જાય. તો 10^3 × 10^3 એટલે 3 તારી કેટલા થાય? 9. એટલે અહીંયા આપણે લખીએ તો શું થાય? 1 ના છેદમાં 10^3 નો ઘન થશે અહીંયા. બરાબર. એટલે શું? તો ડાયરેક્ટ જ આપણે લખીએ તો 10^-13 1/3600 × 24 નો સ્ક્વેર ગુણ્યા 10 નો કેટલો થશે? 9 ઘાત થઈ જશે અહીંયા. ખ્યાલ આવે? 10 ની 9 ઘાત અહીંયા પ્લસ થઈ જશે. બરાબર. ચાલો, તો હવે એનું જે સોલ્યુશન છે, આ કે નું સોલ્યુશન એ તમારે જાતે કરવાનું રહેશે. 10^-3 ઘાત પછી તમારો જે આન્સર આવે એ તમારે અહીંયા ફાઇન કરવાનું છે. સોરી, આ જે વેલ્યુ છે 10^-3 ઘાત અહીંયા તમારો જે 1/ આ જે છે આ ટર્મ જે છે આ 1 ના છેદમાં 3600 × 24 નો સ્ક્વેર ગુણ્યા 10 ની 9 ઘાત, તો એનું ટોટલ જે આન્સર આવે એ તમારે ફાઇન્ડ કરીને લખવાનો રહેશે. ખ્યાલ આવે? એટલે કે ની વેલ્યુ તમને મળી જાય. સેમાં પહેલો જે આપણો કેસ હતો ને કે કે ની વેલ્યુ દિવસ અને કિલોમીટરમાં મેળવો, તો એ તમને અહીંયા મળી જશે. ખ્યાલ આવે? ચાલો, એના પછીનો બીજો કેસ જુઓ. આ કે ચંદ્ર પૃથ્વીથી 3.8, આપણે મેં બીજો નંબર આપીને અહીં લખીશું કે ચંદ્ર પૃથ્વીથી 3.8 × 5 કિલોમીટર અંતરે છે. ચંદ્રથી પૃથ્વીનું અંતર, તો એટલે ચંદ્રનું અંતર આપણે લખીએ. ચંદ્રનું અંતર આર બરાબર કેટલું છે? તો 3.8 × 10^5 કિલોમીટર છે. 3.8 × 10^5 કિલોમીટર છે. બરાબર. ચંદ્રથી પૃથ્વીનું અંતર. હવે તેના પરિભ્રમણનો ક્વેશ્ચન જોજો. તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે? તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે? તો તે આપણે શોધવાનો છે. એટલે કે ચંદ્રનો આવર્તકાળ એ તો આપણને આન્સર ખબર છે ને કેટલો છે, આપણે થિયરીમાં જોઈ ગયા. ચંદ્રનો આવર્તકાળ કેટલો દિવસનો છે? તો 27.3 દિવસનો છે. એ આપણને આન્સર મળવો જોઈએ. ખ્યાલ આવે? ઓકે. તો ટી બરાબર આપણે અહીંયા શોધવાનો છે, પણ એ આપણે ઇક્વેશનથી કેવી રીતે શોધી શકીએ તો તે જોવાનું છે. તો
ચંદ્ર અને પૃથ્વીની વાત અહીંયા કરેલી છે, એટલે પૃથ્વી છે અને એની ફરતે કોણ ફરે? ચંદ્ર. એટલે પાછો કેપ્લરનો કયો નિયમ આવે? ત્રીજો નિયમ. તો કેપ્લરના ત્રીજા નિયમ પરથી આપણે લખીશું, કેપ્લરના ત્રીજા નિયમ પરથી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ કે ઇન્ટુ આર ક્યુ. આ જ ઇક્વેશન આવવાનું છે, બરાબર. ચાલો તો હવે આર તો તમારી પાસે છે જ, ટી ઓલરેડી આપણે શોધવાનો છે. રિયો કે, તો કે અહીંયા 4π² / gm² તો આપણે નહીં લઈ શકીએ, બરાબર, અથવા તે લઈ પણ શકીએ, અથવા તો કે ની વેલ્યુ આપણે ઉપર શોધી જ છે, અહીંયા તમારી જે વેલ્યુ આવે તે અહીંયા તમારે મૂકી દેવાની, બરાબર. એટલે કે ની વેલ્યુ ગુણ્યા આર, એટલે 3.8 × 10⁵, બરાબર. એનો શું થશે પાછો? તો ઘન છે, ને ઘનમૂળ તમને શોધતા શીખવાડેલું છે, મેથડ તમારી પાસે છે. તો અહીંયા તમારો જે આન્સર આવે, એ જે આન્સર રહેશે એ તમારો 27.3 અથવા 27.45 કોઈ પણ આન્સર હોઈ શકે. ડિજિટમાં ચેન્જ, પોઈન્ટ પછી ડિજિટ ચેન્જ થાય એની ચિંતા નહીં કરવી, બરાબર. તો એ તમને દિવસમાં મળી જશે, બરાબર. 27.3 દિવસ, એ તમને આન્સર અહીંયા મળી જશે. જ્યાં આ જે ઇક્વેશન છે એમાં કેની વેલ્યુ તમારે અહીંયા ફાઇન્ડ કરીને લખવાની રહેશે, ખ્યાલ આવે. તો આ ત્રણ એક્ઝામ્પલ જે 2-2 માર્ક્સમાં બધા IMP દાખલા છે, પ્રેક્ટિસ કરવી અને નોટ્સ ખાસ કરીને બનાવી, કારણ કે તમારું ચેક કરવામાં આવશે નોટ્સ, અને પ્રેક્ટિસ કરવી એક્ઝામ માટે. થેન્ક યુ.